नमस्कार, निर्माण न्यूज में आपनु स्वागत छे। न्यूज लाइव साथे हूं छु शिवानी। समाचारों की शुरुआत करिए हेडलाइंस थी। देशवासियों आतुरतापूर्वक राह जोई रह्या हता ते रणियामणी घड़ी आवी। इसरो स्पेस मिशन चंद्रयान 3 लॉन्च करी सुवर्ण अक्षरे इतिहास रचशे। आजे बपोरे 2:35 कलाके लॉन्च करवामां आवशे चंद्रयान 3। સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે ડબલ હત્યાના મામલે 40 કલાક બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહો સ્વીકાર્યા। પરિવારજનોની માંગ લેખિતમાં સ્વીકાર્યા બાદ મૃતદેહો સ્વીકાર કર્યા। સિંગતેલના ભાવમાં આગ ઝડતી તેજી। સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 પહોંચ્યો। એક જ દિવસમાં ડબ્બે 40 રૂપિયા વધ્યા। અધિક અને શ્રાવણ માસ પૂર્વે સિંગતેલમાં ભાવમાં તેજી। समाचारों विगतवार जुए तो देशवासियों आतुरतापूर्वक राह जोई रह्या हता ते रणियामणी घणी आवी रही छे। इसरो स्पेस मिशन चंद्रयान 3 लॉन्च करी सुवर्ण अक्षरे इतिहास रचवा जई रह्यु छे। आजे बपोरे 2:35 चंद्रयान 3 ने लॉन्च करवामां आवशे। त्यारे इसरो चंद्रयान 3 लॉन्च करी सुवर्ण अक्षरे इतिहास रचशे। चंद्र सुधी पहोंचवामां आ चंद्रयान ने 1 महीनाथी वधुनो समय लागवानो छे। ત્યારે ચંદ્રયાન 3 મિશન એ ચંદ્રયાન 2 મિશનનું જ ફોલો અપ મિશન છે। ત્યારે ચંદ્રયાન 3 અવકાશમાં 3 લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલનો સમાવેશ કરવામાં આવ્યો છે। ચંદ્રયાન 3 મિશન અંગે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસે પણ શુભકામનાઓ આપી હતી। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ શુભકામનાઓ પાઠવી હતી। વાત કરીએ તો આજે ઇસરો દ્વારા ચંદ્રયાન 3 મિશનનું લોન્ચિંગ થવાનું છે। ત્યારે તેને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ શુભકામનાઓ પાઠવી છે। આજે આપણો ભારતનું ચંદ્રયાન 3 એ ચંદ્ર પર જવા રવાના થઈ રહ્યું છે, ત્યારે મારા વતી અને મારા પક્ષ વતી ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ। આ ચંદ્રયાન 3 માટે ઈસરો, એમના વૈજ્ઞાનિકો અને અનેક ટેકનિકલ નોન ટેકનિકલ સ્ટાફની ખૂબ મોટી ટીમ દ્વારા જે કામગીરી થઈ છે એ પ્રશંસનીય કામગીરીને હું બિરદાવું છું। આપણો દેશ એ દુનિયાના 5 દેશો જે ચંદ્ર પર સફળ ઉતરાણ કરવામાં રહ્યા છે એમાંનો એક આપણો દેશ છે, એનો આપણને ગૌરવ છે। એપોલો 11 જ્યારે ગયું અને ચંદ્ર પર પહેલી વખત માનવે કદમ મૂક્યો ત્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીનો જે સંદેશ હતો, જે દુનિયામાં ખૂબ પ્રચલિત પણ બન્યો હતો અને એમણે ખૂબ અભિનંદન ત્યારે એ વખતે જે એસ્ટ્રોનોટ અવકાશ યાત્રીઓ હતા એમને આપ્યા હતા, એક એમની યાદગાર વાત પણ બહુ જ સરસ વાર્તાલાપ જે હતો અવકાશમાંથી થયેલો એ પણ આજે યાદ કરીએ કે જ્યારે એમણે પૂછ્યું હતું કે વહાં સે હમારા દેશ કૈસા લગ રહા હૈ અને ત્યારે અવકાશ યાત્રીઓએ કહ્યું હતું કે સારે જહાં સે અચ્છા। તો આપણો દેશ એ સારે જહાં સે અચ્છામાં હંમેશા બની રહે। ફરી વખત ઈસરોની ટીમને ખૂબ ખૂબ મારા વતી અભિનંદન આપું છું। આપણા સૌના માટે આ ગૌરવની વાત છે, ખૂબ શુભકામનાઓ। તો આજે ઇસરો દ્વારા ચંદ્રયાન 3 મિશનનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે અને જેને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ શુભકામનાઓ પાઠવી હતી। ત્યારે આજે 2:35 આ ચંદ્રયાન 3 ને લોન્ચ કરવામાં આવ્યું છે અને જેનું કાઉન્ટડાઉન પણ હવે શરૂ થઈ ચૂક્યું છે। ઇસરો ચંદ્રયાન 3 લોન્ચ કરીને સુવર્ણ અક્ષરે આજે ઇતિહાસ રચશે। ચંદ્રયાન 3 મિશન અંગે અલગ અલગ કોંગ્રેસના નેતા પણ શુભકામનાઓ પાઠવી રહ્યા છે, જેને લઈને પ્રદેશ પ્રમુખ કોંગ્રેસે પણ શુભકામનાઓ પાઠવી હતી। શક્તિસિંહ ગોહિલે શુભકામનાઓ પાઠવી હતી। સમાચારોમાં આગળ વાત કરીએ તો હાલ અમરેલીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના સાવરકુંડલામાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય મહેશ કસવાલાએ તેની જાહેરાત કરી છે, જ્યારે કાર્યાલય ખાતેના કાર્યક્રમમાં તેમણે આ જાહેરાત કરી છે। શહેર માટે ધારાસભ્યનો ઐતિહાસિક પ્રયાસ સફળ થાય તેવી વાત કરવામાં આવી રહી છે। શહેરમાં સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટેનો આ એક પ્રયાસ છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પણ આ બાબતને લીલી ઝંડી આપી છે। અમરેલીની આ વાત છે, અમરેલીના સાવરકુંડલામાં આજથી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે। આમ તો કોમી તોફાનો પછી મિલકતોની ખરીદ વેચાણની ફરિયાદો વધી જાય છે અને ત્યારે અશાંત ધારો એવા સ્થાન ઉપર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય।
બેકોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીની સામે દબાણ ઊભું કરાતું હોય છે, જેના પગલે અશાંત ધારો લાગુ કરાતો હોય છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશ કસવાલાએ કાર્યાલય ખાતેના કાર્યક્રમમાં આજથી અશાંત ધારો લાગુ કરવાની જાહેરાત કરી હતી. આમ શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે જાહેરાત કરવામાં આવી છે. સાવરકુંડલા નગરપાલિકા વિસ્તાર, સાવરકુંડલા શહેરી વિસ્તારમાં ગઈકાલથી જ અશાંત ધારાનો અમલ શરૂ થયો છે. ઘણા સમયની આ માગણી હતી, સાવરકુંડલાના રહીશોની માગણી હતી, સાવરકુંડલાના સભ્ય સમાજની માગણી હતી કે જે રીતે સાવરકુંડલાની અંદર ખાસ પ્રકારના તત્વો દ્વારા સભ્ય સમાજના જમીન અને મકાનો લઈ એની આજુબાજુના મકાનોને પડાવી લેવાની જે પ્રવૃત્તિ ચાલતી હતી ચૂંટણીના પ્રવાસ દરમિયાન અને ચૂંટણી પછી મોટા પ્રમાણમાં મારી પાસેની રજૂઆતો આવી છે. રડતી આંખોએ મહિલાઓની રજૂઆતો આવી છે કે કેટલીક પ્રવૃત્તિઓ અમારા ઘરની બાજુમાં બનવાની શરૂ થઈ ગઈ છે અને અમે જોઈ નથી શકતા. હું એમ માનું છું કે સાવરકુંડલાની જનતાનો એક અવાજ હતો કે આ સ્થિતિમાંથી સાવરકુંડલાની શાંતિ, સાવરકુંડલાની સજ્જનતા, સાવરકુંડલા લોકોની સુખાકારીને ટકાવી રાખવા માટે અશાંત ધારાની માગણી. અને હું એમ માનું છું કે એક ધારાસભ્ય તરીકે મારું આ કર્તવ્ય હતું. મેં સાવરકુંડલાની જનતાને વાયદો કર્યો હતો ચૂંટણી દરમિયાન જે મારી પાસે માગણી આવી હતી ત્યારે, કે આવનારા સમયની અંદર સાવરકુંડલાની તમામ જનતાને આ મુશ્કેલીમાંથી મુક્તિ આપવા માટે અશાંત ધારાની માગણી કરીશું અને લાગુ પડે ત્યાં સુધી ઝંપીશું. હું રાજ્ય સરકારનો આભાર માનું છું, માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમણે ત્વરિત આ કાયદા ઉપર સહી કરી, માનનીય ગૃહમંત્રી આમાં ખૂબ અમને સહકાર આપ્યો, પોઝિટિવલી વાત અમારી સાંભળી અને અંતે આ અશાંત ધારાને લાગુ કરવામાં આવશે. સાવરકુંડલાનો મહુવા રોડ, સાવરકુંડલાનો જેસર રોડ, સાવરકુંડલાનો અમરેલી રોડ અને વિવિધ વિસ્તારો જે છે એ વિસ્તારોનો ખાસ આખા નોટિફિકેશનમાં ઉલ્લેખ થયો છે અને જે વિસ્તારોની અંદર આવી પ્રવૃત્તિ થતી હતી એવા વિસ્તારોને અંકિત કરી અને આ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. જેથી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, ધારાસભ્ય મહેશ કસવાલાએ તેની જાહેરાત કરી હતી. કાર્યાલય ખાતેના કાર્યક્રમમાં તેમણે આ જાહેરાત કરી છે. શહેર માટે ધારાસભ્યોનો ઐતિહાસિક પ્રયાસ છે, જેથી શહેરમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે, જેને ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પણ લીલી ઝંડી આપી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાવનગરથી હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરના ડમીકાંડને લઈને આ સમાચાર છે, જ્યાં પોલીસે તમામ 61 આરોપીઓને કોર્ટમાં લઈને આવી છે. ડમીકાંડમાં 64 આરોપીઓ હતા, જે પૈકી 3 સગીર આરોપીઓ છે. પોલીસ ગઈકાલે 61 પૈકી 60 આરોપીને રજૂ કર્યા હતા, ત્યારે કોર્ટે એક સાથે તમામ આરોપીને રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. આજે પોલીસ તમામ 61 આરોપીઓ સાથે કોર્ટમાં પહોંચી છે. રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા ડમીકાંડ મામલે ભાવનગરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ડમીકાંડમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા તમામ શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કેતન સોને જોડાઈ ચૂક્યા છે. કેતન, ભાવનગરમાં ડમીકાંડનો મામલો, પોલીસે તમામ 61 આરોપીઓને કોર્ટમાં લઈને આવી છે, હાલની શું સ્થિતિ છે? અને ચોક્કસ વાત કરીએ તો ભાવનગરનું બહુ ચકચારી જે દમીકાંડ છે કે જેની અંદર અત્યાર સુધીની અંદર કુલ 64 જે છે એ આરોપીઓની ધરપકડ જે છે એ કરવામાં આવી છે. 3 સગીરને બાદ કરતા કુલ 61 આરોપીઓ જે છે તેને આજે કોર્ટની અંદર રજૂ જે છે એ કરવામાં આવ્યા હતા. આજથી 2 દિવસ પણ પહેલા રજૂ કરવા ફરમાન કરવામાં આવ્યું હતું, પરંતુ એક આરોપી જે છે એ સારવાર અર્થે હોય 60 આરોપી જે છે એને હાજર કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે ફરી 14 તારીખની મુદત આપીને તમામને એકી સાથે હાજર કરવાનું ફરમાન જે કર્યું હતું, જેના પગલે આજે તમામ
61 આરોપીઓ છે તેને કોર્ટની અંદર આજે હાજર દે છે એ કરવાનું છે. આવનારા સમયની અંદર દમીકાંડના જે કેસ છે કે જે સેશન્સ કોર્ટની અંદર જે છે એ કાર્યવાહી જે છે એને શરૂ કરવામાં આવશે ત્યારે કહી શકાય છે કે સેશન્સની જે સેશન્સ કોર્ટની અંદર જે કેસ દાખલ કરવાનો હોય તેની કમિટને લઈને આજે તમામ જે 61 આરોપીઓ છે કે તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. હાલ તેમની પ્રોસેસ જે છે એ શરૂ છે. આ તમામ જે આરોપીઓ છે કે તેને પોતાના વકીલ રાખવા પોતાનો કેસ જે છે આગામી દિવસોમાં કોર્ટમાં ચાલશે. જેની અંદર પુરાવાઓ સાક્ષીઓ અને જે કહી શકાય કે જે એસઆઈટી ટીમો દ્વારા જે કઈ કલેક્શન કરવામાં આવ્યું છે આરોપીઓ વિરુદ્ધ આ તમામ જે છે એના આધારે કેસ જે છે એ આગળ ચાલશે અને ત્યારબાદ જે છે સંપૂર્ણ કાર્યવાહી દબીકાંડની છે આગળ ધપશે. ત્યારે આજે જેને લઈને આજે કહી શકાય એ મુજબ આ તમામ જે આરોપીઓ છે હાલ કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે. જી આભાર કેતન સમગ્ર માહિતી માટે. તો ભાવનગરના ડમીકાંડનો મામલો કે જ્યાં પોલીસ તમામ 61 આરોપીઓને કોર્ટમાં લઈને આવી છે. આ ડમીકાંડમાં 64 આરોપીઓ છે, જે પૈકી 3 સગીર આરોપીઓ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા બનાવેલા મકાનો વર્ષો જૂના છે, ત્યારે આ મકાનની હાલત ખૂબ જ જર્જરિત છે. ત્યારે દાણી લીમડા ગોમતીપુર જમાલપુર પાસે આવેલા મકાનોનું રીડેવલપમેન્ટ કરવામાં આવે તે માટે વિપક્ષે પણ ઘણીવાર રજૂઆતો કરી છે. અનેક લોકોએ પણ રજૂઆત કરી છે. ત્યારે જર્જરિત ઇમારતોને લઈ લોકોમાં ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. ત્યારે આ મુદ્દે ટાઉન પ્લાનિંગ ચેરમેનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સામાન્ય રીતે કોર્પોરેશનની અંદર અલગ અલગ ઝોનની અંદર જે 588 જેટલા મકાનનો સર્વે કરવામાં આવ્યો છે, તેમાંથી 102 જેટલા મકાનોનો જર્જરિત ભાગ જે હોય એ દૂર કરવામાં આવ્યો છે. એરાઉન્ડ ધ ક્લોક કોર્પોરેશનની અંદર દરેક ઝોનની અંદર એક ટીમ તૈયાર રાખવામાં આવે છે. જો આની જાણ થાય કે તરત જ આ ટીમ દ્વારા જર્જરિત જે મકાનનો ભાગ હોય એ ઉતારવામાં આવે છે અથવા તો આખું મકાન ઉતારવામાં આવે છે. કેટલીકવાર મકાન માલિક અને ભાડવાત વચ્ચેના પણ પ્રશ્નો હોય છે, એને પરિણામે કેટલાક જે મકાનો છે તેનો હલ સામાન્ય રીતે થઈ શકતો નથી. તો સુરેન્દ્રનગરના સમઢિયાળામાં જૂથ અથડામણમાં થયેલા ડબલ હત્યાના મૃતદેહોને સ્વીકારવામાં આવ્યા છે. પરિવારજનોની 8 માંગો લેખિતમાં સ્વીકાર્યા બાદ 40 કલાક બાદ મૃતદેહો સ્વીકારાયા હતા, જેમાં મૃતક આલજી પરમારના મૃતદેહને હોસ્પિટલથી સમઢિયાળા લઈ જવામાં આવ્યો, તો મૃતક મનોજ પરમારના મૃતદેહને હોસ્પિટલથી વડોદરા ખાતે લઈ જવાયો હતો. જો કે ઘટનાને પગલે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજ રાજકીય આગેવાનો હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા. ફરિયાદી પક્ષે જે એમને બાંયધરીની અપેક્ષા મારી પાસેથી હતી કે એમને પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવે, આરોપીને સત્વરે પકડવામાં આવે અને અમે જ્યારે પણ ખેતરે જઈએ ત્યારે એમને પોલીસ રક્ષણ આપવામાં આવે અને એ લોકોને જ્યારે જોઈશે ત્યારે એ લોકો સ્વરક્ષણ માટેનું હથિયાર એપ્લાય કરશે તો અમે એ બાબતે પણ કાર્યવાહી કરીશું. આ બાબતે તેઓએ બાંયધરી માગતા પોલીસ તરફથી બાંયધરી આપવામાં આવી હતી અને આ બાબતે બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન થયેલું છે. બંને પક્ષ મતલબ કે પોલીસે એમની બધી માંગણી માની લીધી છે અને એ લોકો અત્યારે બોડીને લઈ અને ક્રિમેશન કરવા માટે નીકળી ગયેલ છે. એમના એક જે ભાઈ છે એમનો એક મૃતદેહ સમઢિયાળા ગામ જે એમનું ગામ છે ત્યાં અને જે બીજા ભાઈ છે એમનો મૃતદેહ વડોદરા ખાતે લઈ જવામાં આવશે. કુટુંબ દીઠ એક લાયસન્સ આપવામાં આવશે, એવું જેવો અમારા વિસ્તારમાં રહેતા હોય તો એ અમારા દ્વારા આપવામાં આવશે અને માનો કે ત્યાં જે અમદાવાદ સિટી ખાતે હોય તો અમારા તરફથી ત્યાં આપવા માટે એમને ભલામણ કરવામાં આવશે. તો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા એલિસ બ્રિજની મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલને પ્રાઇવેટ ટ્રસ્ટને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ ટ્રસ્ટને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત એલિસ બ્રિજની સ્કૂલ સંચાલન માટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ સ્કૂલમાં 1-8 ધોરણના બાળકો અભ્યાસ કરતા હતા. હવે આ શાળામાં 20% બાળકોને કોર્પોરેશન એડમિશન અપાવી શકશે અને બાકીના કેટલાક વિદ્યાર્થીઓને ધારાધોરણ મુજબ આરટીઈ હેઠળ એડમિશન આપવામાં આવશે. આ ઉપરાંત બાકીના તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પોતાની મરજી મુજબ એડમિશન આપી શકશે.
नगर प्राथमिक शिक्षण समिति अमदावाद में अत्यारे 459 शालाओं कार्यरत है, जेमा 166,000 विद्यार्थी आश्रे अभ्यास कर रहा है। एलिजब्रिज शाला नंबर 6 पालडी खाते जो शाला है, ते शालानी अंदर विद्यार्थी की संख्या ओछी थी। 2020 में ठराव कर 2021 में ठराव कर एसएमसी ठराव कर मर्ज कर आखी प्रक्रिया पछी एक विद्याभारती करीने गुजरातनी एक संस्था छे, जे शिक्षणनुं कार्य करे छे, सेवाभावी संस्था छे अने गुणवत्ताना धोरणे ते संस्थाने अत्यारे शरतोना आधीन एटले के 20% कॉर्पोरेशनना जे विद्यार्थीओ छे ते विद्यार्थीओने संपूर्ण निःशुल्क एटले के मफत त्यां आगळ भणावामां आवशे। एडमिशन पात्र जेटला विद्यार्थीओ हशे तेमांथी 20% कॉर्पोरेशनना विद्यार्थीओने निःशुल्क भणावामां आवशे अने राज्य सरकारना जे आरटीई जे नियम छे तेनो पण त्यां अमल करीने 25% विद्यार्थीओ तेना पण त्यां आगळ भणावामां आवनार छे। एटले आ रीते शरतोने आधीन जे कॉर्पोरेशननी ज मालिकी छे, अमदावाद म्युनिसिपल कॉर्पोरेशननी ज मालिकी रहेशे अने फक्त एने चलावा माटे अत्यारे आपेली छे। शिक्षकों पण ते ट्रस्ट द्वारा नियुक्त करवामां आवशे, तेनो पगार पण ते ट्रस्ट द्वारा करवामां आवशे। तो अमरेलीना जाफराबादनो माछीमार समाजनो युवान साइकल लईने केदारनाथ पहोंच्यो हतो। माछीमार समाजनो युवान आशीष सोलंकी 1600 किलोमीटर साइकल चलावी 22मा दिवसे केदारनाथ पहोंच्यो हतो। आम आशीष सोलंकीनी अनोखी आस्था सफळ थता युवानने लोको सोशियल मीडिया उपर बिरदावी प्रशंसा करी रह्या छे। ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને આગાહી સામે આવી છે। આગાહી મુજબ રાજ્યમાં 4 દિવસ વરસાદ રહેશે, આ સાથે 2 દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે હવે 17 જુલાઈએ વરસાદની ગતિમાં વધારો થશે। હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 60% વરસાદ વરસી ચૂક્યો છે। આ તરફ હવે આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ, તો ભાવનગર, અમરેલી, બોટાદમાં પણ વરસાદ રહેશે। આ સાથે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે, ત્યારે આજે સુરત, જૂનાગઢમાં પણ મેઘમહેર જોવા મળી હતી। ચોમાસાની સિઝનના પહેલા વરસાદમાં જ નદી નાળા છલકાઈ રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોળધા ડેમ સિઝનના પહેલા વરસાદ પડતાની સાથે જ ઓવરફ્લો થતા ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે। માંડવી તાલુકાના ગોળધા ડેમ સિઝનના પહેલા વરસાદમાં છલકાઈ જતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। આમ તો ચોમાસું શરૂઆત થતા જ મેઘરાજા અમી છાટણા કરી જાય છે, તો કેટલીક વખત 1-2 દિવસ મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતો રોપણી શરૂ કરે છે। પરંતુ આ વખતે ચોમાસું શરૂ થતા જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા નદીનાળા, ચેક ડેમો છલકાઈ રહ્યા છે, ત્યારે તાલુકાના ગોળધા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગોળધા ડેમમાં પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થયો છે। 30થી વધુ ગામો પશુપાલન અને ખેતી ડેમના પાણી ઉપર નિર્ભર રહે છે। તો રાજધાની દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર વધવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી। જો કે દિલ્હીના લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। ગુરુવારે રેકોર્ડ જળસ્તર નોંધાયા બાદ દિલ્હીમાં યમુનાનું પાણી હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે। શુક્રવારે સવારે 6 વાગે યમુનાનું જળસ્તર 208.46 મીટર નોંધાયું હતું, જે સવારે 7 વાગ્યા સુધીમાં વધીને 208.44 મીટર થયું। યમુના નદીનું જળસ્તર વધવાને કારણે પૂરનું પાણી રાજઘાટ ઉપર પહોંચી ગયું છે, ત્યારે દિલ્હી બાદ નોઈડામાં પણ યમુનાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે રવિવાર સુધી તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ રાખવામાં આવી હતી। છેલ્લા કેટલાક દિવસોથી દેશના મોટા ભાગના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે। કમોસમી વરસાદે અનેક રાજ્યોમાં તબાહી મચાવી છે, ખાસ કરીને પહાડી રાજ્યોમાં તો આફત બનીને વરસાદ
વરસી રહ્યું છે। ત્યારે વાત કરીએ યમુનાની, તો યમુનાનું જળસ્તર વધવાને કારણે દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે સાંજે યમુના નદીમાં સૌથી વધુ જળસ્તર નોંધાયું હતું। દિલ્હીમાં 4 દિવસથી યમુના નદી ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે। શુક્રવારે સવારે યમુના નદીનું જળસ્તર 208.48 મીટરે પહોંચી ગયું છે। આ ભયજનક નિશાન 205 મીટર કરતા 3.4 મીટર વધુ છે। જો કે રાષ્ટ્રીય રાજધાનીમાં હજુ પણ ઘણી જગ્યાએ પૂરનો ભય રહેલો છે। યમુનાનું જળસ્તર વધવાને કારણે દિલ્હીના ચાંદગી રામ અખાડા ચોક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની બહારનો રસ્તો કે જે પાણીથી ભરાઈ ગયો છે। પૂરનું પાણી યમુના બજાર, લાલ કિલ્લો, રાજઘાટ અને ISBT કાશ્મીરી ગેટ સુધી પહોંચી ગયું છે। અહીં 4-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે અને દિલ્હીના લાલ કિલ્લાની આસપાસ પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ સિવાય નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે। લોકોની મદદ માટે NDRFની 16 ટીમો તૈનાત કરવામાં આવી છે। 2700 રાહત શિબિરો લગાવવામાં આવ્યા છે। ગુરુવારે યમુનાની આસપાસથી 23,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા। આ દરમિયાન પીએમ મોદીએ દિલ્હીમાં પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે ફ્રાન્સથી અમિત શાહને ફોન કર્યો હતો। તો અમિત શાહે પીએમને કહ્યું હતું કે આગામી 24 કલાકમાં યમુનાનું જળસ્તર ઘટી શકે છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। તો ભાજપ શાસિત મહેસાણા જિલ્લા પંચાયતને 2.5 વર્ષ જેટલો સમયગાળો પૂરો થવા આવ્યો છે, પણ જિલ્લા પંચાયતના સત્તાધીશો કામ ના કરતા હોવાનો આક્ષેપ રાજીબેન ચૌધરી નામના સદસ્યએ કર્યો છે। મહેસાણા જિલ્લા પંચાયતની સાધારણ સભા યોજવામાં આવે છે, પણ વિકાસ કામો અંગે કોઈ જ ચર્ચા નથી થતી અને જરૂરી વિકાસ કામો પણ નથી થતા, તેમજ મહેસાણા જિલ્લા પંચાયતની સાધારણ સભા ખાલી સમય પસાર કરવા યોજવામાં આવે છે તેવો આક્ષેપ રાજીબેન ચૌધરીએ લેખિત ફરિયાદ કરીને કર્યો છે। નાગરિકોના જાહેર હિતના પ્રાથમિક જરૂરી વિકાસ કામો વર્ષ 2022માં માંડ 5 કામો થયા છે, તો વર્ષ 2023માં એક પણ કામ ન કરાયું હોવાનો લેખિતમાં આક્ષેપ કર્યો છે। આમ જિલ્લા પંચાયતની સાધારણ સભામાં ટાઇડ અને અનટાઇડ કામો જેવા કે રોડ, રસ્તા અને નાના પુલ તેમજ પાણી અને વીજળી જેવા પ્રાથમિક જરૂરિયાતવાળા કામોની ચર્ચા સાધારણ સભામાં થતી જ નથી, અને એ જ કારણોસર કોંગ્રેસમાંથી ચૂંટાયેલા રાજીબેન ચૌધરીએ ભાજપ શાસિત જિલ્લા પંચાયતની કામગીરી અને સાધારણ સભાની કાર્યપદ્ધતિ સામે સવાલો કરતી લેખિત ફરિયાદ જિલ્લા પંચાયત પ્રમુખને કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે। ભાજપની બોડી હોય પણ અને મિટિંગ જ્યારે સાધારણ સભા થાય એટલે એરાય લોકો વાતો કરું પણ અમારો કોઈ કામ કરતા નહીં, ચા પાણી નાસ્તા કરું અને જે અમે જે વાત કરીએ કોઈ મગજ ઉપર લેતા જ નહીં, અને અમારું કોઈ કામ કરતા નહીં વિકાસના કે નાણાંના કે પબ્લિકના, અમારું કોઈ સાંભળતા જ નથી। અમારી આ વિકાસની નાણાં પંચની માગણી હજી કામ 2.5 વર્ષ થવા છે તો કોઈ કામ કરતા નહીં, એ માગણી અમારી। તો અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડી હતી। યસ બંગલોઝ પાસે આવેલા કાચા છાપરામાં ચાલતા સટ્ટા જુગારધામ ઉપર રેડ પાડવામાં આવી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલે 350 લાખના મુદ્દામાલ સાથે 8 આરોપીઓની ધરપકડ કરી હતી। તમામ આરોપીઓની વટવા પોલીસે ધરપકડ કરી સટ્ટા જુગારધામ અંગે વધુ તપાસ હાથ ધરી હતી। સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।